શાસ્ત્રમાં દ્રષ્ટાંત આવે છે. એક ભાઈ સુખી હતો, બારગામ કમાવા ગયો, રસ્તામાં એની બહેનનું ઘર આવ્યું, એને થયું લાવ અહીંયા સુઈ જવું, કાલે સવારે આગળ વધીશ. સુઈ ગયો, બહેન કેમ જવાતું હશે, સરસ મજાની રસોઈ કરી, જમાડી કરીને એને આગળ મોકલ્યો. બીજી વાર એ જ ભાઈ કનોતી બેઠી ઉઠી ગયો અને એ પણ પાછો કમાવા નીકળ્યો, એ જ બેન ને ત્યાં આવ્યો. ગયા વખતે જેને બેડરૂમમાં સુવડાવ્યો હતો પોતાના આલીશાન, એ બેને કીધું બાર ઓસરીમાં સુઈ જા, ઓસરીમાં સુઈ જા, અને સવારે છે ને જરાક વેલા પહોરે નીકળી જજે ઠંડકમાં, પછી શું ગરમી થઈ જાય. ભાઈ સમજી ગયો અને ફરી પાછું 5 વર્ષે એના સ્ટાર અપ થયા. ફરી પાછું આ ભાઈ ત્યાંથી નીકળ્યો, એમને ખબર પડી, એને કીધું જવાતું હશે, સવારનો નાસ્તો તો કરાવીને, શિરામણ કરાવીને જ મોકલીશ. બોલે કીધું સારું, અને કઢાયા, દૂધ આવ્યા, બધું જ આવ્યું, થાળી મુકાઈ ગઈ. આ ભાઈ તો ઓછો નતો બેઠો, એને ગળામાંથી ચેન કાઢી થાળીમાં મૂકી, આંગળીમાંથી વીંટી કાઢી થાળીમાં મૂકી, અહીંથી પોચી કાઢી થાળીમાં મૂકી, પછી એ થાળીમાં રહેલી વીંટી પોચી એને કઢાયા દૂધમાં નાખી લેપી લેપી, બીજું હતું કોઈ દ્રવ્ય તે દ્રવ્ય પીવાના લેપી જ્યુસમાં. બેન કે આ બધું શું કર, ગાંડો થઈ ગયો છે, બરાબર કરું, 5 વર્ષ પહેલા પણ તારો ભાઈ તો આ જ હતો, પણ બીજો નતો, 5 વર્ષ પછી પણ આ જ, 5 વર્ષ પેલા તારો ભાઈ આવ્યો હતો ત્યારે તને તારો ભાઈ વાલો નતો લાગતો, તે બહાર સુવડાવી અને બારો બાર રવાના કરી દીધો કે ભાઈ તડકો થઈ જશે નગર સવારમાં, આજે મને તડકો નહીં લાગે, આજે તું મને બહાર સુવડાવી નથી શકતી, તું મને પ્રેમ નથી કરતી, તું આ બધાને પ્રેમ કરે છે, લે તો એને ખવડાવું છું. બેન ની આંખો, બેન પગે પડી, ભાઈ તારી વાત સાચી છે, તું મારી આંખ ખોલીશ, જિંદગીમાં હવે આવી ભૂલ નહીં. ભાઈ અને બેન ના પ્યાર નિર્મળ છે, એમાં ભાઈ ભલે નાનો હોય, બેન જો મોટી હોય, તો ધ્યાન તો હંમેશા કોણે રાખવાનું હોય, ભાઈએ. મા બાપની ગેરહાજરીમાં મરતી વખતે મા બાપોને જેટલી ભાઈની ચિંતા નથી હોતી ને, એટલી એમની પોતાની દીકરીની ચિંતા હોય છે. દરેક દીકરાઓને કહું છું, તમારા મા બાપની છાતી પર હાથ મૂકીને કહેજો, ચિંતા નહીં કરતા, તમારી ગેરહાજરીમાં અમે અમારી બેનને સંભાળ. સમજાય? ભાઈ અને બેન વચ્ચે શું જોઈએ ખબર છે? સમાધાન જોઈએ, નહીં સમાધાન જોઈએ. અરે ભાઈ ભાઈ વચ્ચે પણ સમાધાન જોઈએ. તમને સરખા ભાગ પાડીને આપી દીધા, એનો મતલબ એ નથી હવે એ એનું જાણે, હું મારું જાણું. તમે મોટા ભાઈ છો, બાપની ગેરહાજરીમાં તમારા નાના ભાઈના તમે મોટા બાપ જેવા છો, ભાઈ નહીં તમે બાપ થઈ જશો. બાપની ગેરહાજરીમાં નાનો ભાઈ તમારો દીકરો છે. હમણાં એક ઠેકાણ એક પ્રસંગ વાંચ્યો, મા બાપ તો ચાલ્યા ગયા, બે ભાઈ હતા, બંને બહુ સંપીને રહેતા હતા. એક દિવસ નાના ભાઈની પત્નીએ કહી દીધું, આખો દિવસ તમારે જ આમ ખેંચાવાનું, તમારે જ બધો પસીનો પાડવાનો, તમારો ભાઈ તો જલસા કરે છે, થઈ જાઓ છૂટા, નથી રહેવું આપણે સાથે. એક દુકાનમાં 4 ભાઈ સાથે નોકરી કરી શકે છે, એક રસોડામાં 4 દેરાણી, 4 ક્યાં 2 દેરાણી જેઠાણી, શાંતિથી એક રસોઈ નથી કરી શકે, સળગાવી નાખે. અને એક દિવસ નાના ભાઈએ મોટા ભાઈને કીધું, ભાઈ મારે જુદા થવું છે. મોટો ભાઈ વિચારમાં પડી ગયો, કઈ વાંધો, જુદા થવું છે ને, ચાલ આપણી 2 દુકાન છે, 1 દુકાન તારી, 2 ઘર છે, 1 ઘર તારું, ડબ્બો ભરીને તને દાગી નાખું, અને જ્યાં નીકળો એ અહીંયા જો, તારે હજી દીકરી પરણાવવાની છે, આપણું સીમમાં એક ખેતર છે, આ ખેતર પણ તાર, હિસાબ વગરનો માલ આપી દીધો. જેવો ઘરે પહોંચ્યો, આની જોકે પત્ની સારી હતી, એને કાન ભંભેરણી નથી કરી, આ ભાઈને કોકે ચડાવી દીધા છે, હા પત્નીને મા બાપે ચડાવ્યા, એટલે જુદો થવા માંડ્યો. પત્નીએ કીધું, તમે શું કર્યું, ભગવાન જેવા ભાઈને તમે છોડી દીધો, વ્યવહારથી તમારી પત્ની જોડે તમારી સાથે રહીશ, બાકી હવે દિલથી હું તમારી સાથે નથી રહેવાની, શરમ બરમ આવે છે, આવો ભાઈ દુનિયામાં શોધો ના જડે, તમે એને છોડીને જુદા થવા આવ્યા. રાતના 12 વાગ્યા સુધી સમજાવી, નાના ભાઈને પોતાની ભૂલ સમજાય, એને કીધું કે હવે હું કયા મોઢે જાઉં, હું આવું તમારી સાથે, ચિંતા નહીં કરું. રાતના 12 વાગે પત્નીને લઈને પતિ નાનો ભાઈ મોટા ભાઈના ઘરે આવ્યો, દરવાજો ખવડાવ્યો, જોજો મોટા ભાઈની ખાનદાની કેવી. 12 વાગે દરવાજો ખોલ્યો, નાનો ભાઈ કેમ,
રહી ગયું? ઓછું પડતું તો બોલ, હાજી આપી દઉં. હા, એક ચીજ ઓછી પડે છે. બોલને પણ જે હોય તે બોલ, શરમાય છે સામે? તમારું સાન્નિધ્ય ઓછું પડે છે. મારે જુદા નથી રહેવું, મારે તમારી સાથે જ રહેવું. અરે બે ભાઈ પાછા ભરા, બે માંથી એક ભાઈ છે તો જતું કરવું જ પડે. લેટ ગો, સમાધાનમ સમાધિ. બેવ જણો જો ખેંચશો, એ દિવસે તમારા ઘરની અંદર રામાયણ ને મહાભારત સર્જાશે. એ કરતા બેટર છે, જરૂરી નથી કે હંમેશા મોટા ભાઈએ છોડવાનું હોય. ક્યારેક તો નાનો ભાઈ પણ જો છોડે ને, તો હું કહું એ નાનો ભાઈ વય થી નાનો છે પણ સમજ થી. ઓકે, હાઉ ટુ બિહેવ વિથ યોર સિસ્ટર એન્ડ બ્રધર્સ, એમાં શું જોઈએ? સમાધાન.